एक लाख 90,000 करता वधु शिक्षक भाई बहनो समग्र गुजरात राज्यमां प्राथमिक शिक्षणनी कामगीरी करे छे अने आ बधा शिक्षकों प्राथमिक शाळामां लाखों विद्यार्थीओने जे अभ्यास करावे छे ए बधा शिक्षकોનો राज्यना बे संघ द्वारा प्रतिनिधित्व करवामां आवे छे જેમાં એક ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બીજું પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય આ બંને સંઘો એ શિક્ષકોના પ્રશ્નો અંગે જરૂરિયાત પ્રમાણે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે સાથે એટલે એના સચિવો અધિકારીઓ સાથે આ બધા જ શિક્ષકોની જરૂરિયાત પ્રમાણે પ્રશ્નોની ચર્ચા વિચારણા કરે છે એટલે મોટાભાગના પ્રશ્નો એ શિક્ષણ વિભાગ દ્વારા વર્ષોથી ખૂબ સાનુકૂળ રીતે વિદ્યાર્થીઓના હિતમાં વાલીઓના હિતમાં શિક્ષકોના હિતમાં અને સરકારના હિતમાં અને સમગ્ર રીતે જોઈએ તો ગુજરાત રાજ્યની આવનારી પેઢી એવા લાખો બાળકોના હિતમાં સરકાર સાથે રહી આ શિક્ષક ભાઈ બહેનો સરકારની બધી જ સૂચનાઓનો અમલ કરી અને શૈક્ષણિક કાર્ય કરે છે. સ્વાભાવિક રીતે સરકારમાં અનેક નવા નિર્ણયો જ્યારે લેવાતા હોય ત્યારે કોઈ નિર્ણયના કારણે કોઈ પ્રશ્ન ઊભો થાય તો એનું નિરાકરણ પણ શિક્ષક સંઘો અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ દ્વારા એનું નિરાકરણ સતત કરવામાં આવે છે. અને આ ગુજરાતની એક ઉજળી પરંપરા છે કે રાજ્ય સરકારના કર્મચારીઓ હોય સરકારના કોઈપણ વિભાગના કર્મચારીઓ હોય એ બધા સાથે દરેક વિભાગો અને દરેક અધિકારીશ્રીઓ ખૂબ સંકલનથી કામ કરે છે. શિક્ષકો માટે પણ એક પ્રશ્ન જે ઊભો થયો હતો કે ભારત સરકાર દ્વારા આરટીઈ કાયદાના અન્વયે મુખ્ય શિક્ષકની પરીક્ષા લેવા બાબતનો જે નિર્ણય કરવામાં આવ્યો બઢતી બાબતે જે નિર્ણય કરવામાં આવ્યો અને એ નિર્ણયનો અમલ કરવાના કારણે જે પ્રશ્ન ઊભો થયો એમાં લગભગ અત્યારે 1,90,000 કરતાં વધુ શિક્ષકો પૈકીના 65,000 જેટલા શિક્ષકો કે જેમની ભરતી વર્ષ 2010થી થયેલી હતી એ શિક્ષકોના પગાર ગ્રેડમાં સુધારો કરવો પડ્યો હતો અને એ પ્રમાણેનો પરિપત્ર ભૂતકાળમાં સરકાર દ્વારા થયેલો શિક્ષક સંઘો દ્વારા આ અંગે શિક્ષણ મંત્રીશ્રીનું તરત જ ધ્યાન દોરવામાં આવ્યું. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈનું પણ તરત જ ધ્યાન દોરવામાં આવ્યું. અમારા ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો તરફથી પણ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું અને એ જ વખતે રાજ્ય સરકાર દ્વારા માનનીય ભૂપેન્દ્રસિંહજીએ જે જાહેરાત કરી હતી ત્યાર પછી મેં પણ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી એ પ્રમાણે 16/7/2020થી શિક્ષકોના એ પ્રશ્નને યોગ્ય રીતે નિરાકરણ લાવવા માટે એ પરિપત્ર રાજ્ય સરકારે સ્થગિત કર્યો હતો. આપણે બધા જાણીએ છીએ કે ત્યાર પછીની જે પરિસ્થિતિ રાજ્યમાં કોરોનાની મહામારીના વિપરીત સંજોગોમાં રાજ્ય સરકારનું સમગ્ર વહીવટીતંત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય શિક્ષણ મંત્રી શ્રી અને બધા જ શિક્ષકો જુદા જુદા પ્રકારની સેવા માટે જ્યારે ઉપલબ્ધ કરવામાં આવ્યા ત્યારે સ્વાભાવિક આ પ્રશ્ન હાથ ઉપર લેવામાં નહોતો આવ્યો. થોડા સમય પહેલાં બંને શિક્ષક સંઘો દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી
भारतीय जनता पक्ष अमरा प्रदेश अध्यक्ष माननीय सी आर पाटिल समक्ष रजूआत करी अले मारी पास तथा भूपेन्द्र सिंह साथ तो सतत अमारे एम संपर्क आ प्रश्न निराकरण माटे जे ठराव बदलवाला हता जे जूली जी आर परिपत्रों हता ये बदलवाला हता परीक्षा पद्धति अंगे निर्णय लेवालो हतो ए बधीज कामगीरी नाणा विभाग शिक्षण विभाग सामान्य वहीवट विभाग ए बधानो परामर्श करी अने मुख्यमंत्री श्री विजयभाई अध्यक्षता में गई काले जे मीटिंग करवामां आवी एमां हो अने भूपेन्द्रसिंहजी पण उपस्थित हता शिक्षण विभाग नाणा विभागना सामान्य वहीवट विभागना सचिवश्रीओ पण उपस्थित हता शिक्षण विभागना अन्य सीनियर अधिकारीश्रीओ पण उपस्थित हता अने आखा प्रश्ननी छणावट कर्या पछी गई काले अमारी मुख्यमंत्रीश्रीनी अध्यक्षतावाळी मीटिंग में निर्णय करवामां आव्यो के जे परिपत्र स्थगित करवामां आव्यो छे ए परिपत्र रद्द करवानी पर प्रक्रिया शिक्षण विभाग अने नाणा विभाग सामान्य वहीवट विभागना परामर्श में रही अने झड़पथी पूर्ण करे आजे बन्ने शिक्षक संघोना प्रमुखश्रीओने अमे शिक्षण विभाग तरफथी आमंत्रण आप्युं हतुं जेमां श्री दिग्विजयसिंह जाडेजा श्री सतीशभाई पटेल अने प्राथमिक शैक्षणिक महासंघमांथी श्री भीखाभाई पटेल अने श्री सरदार श्री पण उपस्थित हता अन्य महानुभावो पण एमना होद्देदारो उपस्थित हता खूब लंबाणपूर्वकनी चर्चा विचारणाने अंते अमे पण अमारी परिस्थिति विगतो एमने आपी एमने पण एमना जे प्रश्नो छे ए बधा शिक्षकों वती सरकारना ध्यान उपर मूक्या अधिकारी साथे पर चर्चा करी अने ए पछी सरकारे मुख्यमंत्री श्रीली कक्षा में अधिक अध्यक्षताले गई काले जे निर्णय थयो हतो ए प्रमाणे आजे वहीवटी प्रक्रिया पूर्ण करीने राज्य सरकारे 16/7/20 थी जे ठराव स्थगित कर्यो हतो ए ठराव हवे रद्द करवानो निर्णय कर्यो छे। एटले जे शिक्षकोने 4,200 रुपयानुं पगार धोरण आपवानुं जे प्रश्न हतो एनुं योग्य रीते निराकरण आव्युं छे। एटले के जे शिक्षको ने 2,400 रुपयानुं पगार धोरणमां आवता हता एने वधारीने ભૂલથી જે પરિપત્ર અગાઉ પણ અમે આ જાહેર કરેલું જ હતું અને સ્થગિત કરેલું હતું એ પરિપત્ર રદ કરી બધા જ શિક્ષકોને 9, 20, 31 એ પ્રમાણે જે વર્ષો એમની નોકરીના પૂર્ણ થાય એ પ્રમાણે તબક્કાવાર એમના પગાર ધોરણમાં પણ સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે જેમને હવે 9 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે એવા શિક્ષકો 4200ના પગાર ગ્રેડમાં સ્વીકારવાનો નિર્ણય સરકારે કર્યો છે। શિક્ષણ વિભાગ નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ આ અંગેની તમામ પ્રક્રિયા જે રેકોર્ડ ઉપર કરવાની હોય છે એ તમામ પ્રક્રિયા લગભગ 1-1 અઠવાડિયામાં પૂર્ણ કરી દેશે। એટલે મને વિશ્વાસ છે કે બધા જ શિક્ષકોને જે 65,000 જેટલા શિક્ષકો આ લાભ મેળવવાથી સ્થગિત કરેલા પરિપત્રના કારણે આ નવા નિર્ણયની જે રાહ જોતા હતા એ પ્રમાણે એમણે પણ આનો લાભ થશે અને સમગ્ર રાજ્યમાં હવેથી શિક્ષકો માટે પ્રમોશન માટે ભરતી માટે કોઈ પરીક્ષા લેવાની રહેતી નથી અને શિક્ષકોને 9, 20, 31 એ પ્રમાણે પગાર ધોરણ આપવાનું નક્કી કરવામાં આવે છે। આપણે બધા જાણીએ છીએ કે ભૂતકાળમાં પણ કહેવાતું હતું કે શિક્ષક તરીકે ભરતી થાય એ શિક્ષક તરીકે જ સ્વાભાવિક એ રિટાયર થાય કારણ કે શિક્ષકોની ભરતીની જગ્યાઓ એ સ્વાભાવિક ખૂબ મર્યાદિત હોય છે। એટલે મર્યાદિત જગ્યા ઉપર 1,92,000 જેટલા શિક્ષકોને પ્રમોશન આપી શકાય નહીં પણ એમના આર્થિક લાભો પ્રમોશન મળવાપાત્ર પોસ્ટ સાથે સરખાવીને જે આપવામાં આવે છે એ પ્રમાણે 9, 20, 31 એ પ્રમાણે એમની જે નોકરીની સેવાઓ પૂર્ણ થશે 9 વર્ષની સેવા પછી વધારો મળશે
20 વર્ષની સેવા પછી વધારો બળશે અને 31 વર્ષ પછીની સેવાનો લાભ વધારાનો આર્થિક લાભ એમને મળશે એ પ્રમાણેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. બરાબર ભાઈ, કોઈ લખાઈ ચાલો. જે લોકો 2010 અને 12માં જોડાયેલા છે અને ઠરાવ રદ કર્યો છે, એ લોકોને પાછલી અસરથી કોઈ ફાયદો કે એવું કંઈ મળશે એરિયાસ વગેરે, કે હવે નવી કમિશનની ફરી ચાલુ થશે? આપણે આ ઠરાવ જે કર્યો હતો, આ પ્રશ્ન ઊભો થયો હતો, એ 2019ના ઠરાવથી થયો હતો. એટલે ભૂતકાળની કોઈ લાંબી વ્યાપક અસરો કોઈને થઈ નથી. મેં કહ્યું એ પ્રમાણે 1,92,000 શિક્ષકો પૈકી 65,000 શિક્ષકો જે વર્ષ 2010 પછી ભરતી થયા છે એમણે જ આ ઠરાવની અસર થઈ હતી. બાકીના તમામ શિક્ષકોને કોઈ અસર થઈ જ નહોતી. એમના પગાર ધોરણ એ સુધરેલા જ હતા, વધારાનો લાભ આર્થિક રીતે એમને મળતો હતો. પણ આ 65,000 શિક્ષકોને આલી જે અસર થઈ હતી એ 1 વર્ષ પૈકી થઈ હતી. એટલે અમે જે હવે ઠરાવ કરશું એ પાછલી અસરથી, એટલે જ્યારે ઠરાવ કર્યો અને જે પગાર ધોરણ 4200ના બદલે 2400 કર્યું એ રદ કરીશું, એટલે એ જ અસરથી 4200 પ્રમાણે લાગુ પડશે. એટલે કોઈને કોઈ આર્થિક નુકસાન થવાનો પ્રશ્ન રહેતો નથી.